વિશ્વની એસીથી વધુ ભાષાઓમાં જેનો અનુવાદ થયેલ છે અને જેની વીસ કરોડથી વધુ નકલો વહેંચાયેલ છે તે દિવ્ય પુસ્તક અલ્ખેમિસ્ટની પ્રસ્તાવનામાં જગતના ટોચના ખ્યાતનામ લેખક પોલો કોયલો આપણને એક જ સૂચન કરે છે આપણે સૌએ પોતાના અંતઃકરણના અવાજ પ્રત્યે જાગૃત થવું જરૂરી છે કોયલો માત્ર સૂચન કરીને છટકી જતા નથી પરંતુ આપણને ઘડ પાડીને સમજાવે છે કે અંતઃકરણનો અવાજ ખરેખર શું છે તેમની ભરવાડના છોકરાની કથા એલ્કેમિસ્ટ વાચકને અહેસાસ કરાવે છે કે હા અંતઃકરણનો અવાજ ખરેખર ફીલ કરી શકાય છે જો કે અંતઃકરણના અવાજ માટે અંગ્રેજી શબ્દ આપે છે પર્સનલ કોલિંગ અને પછી પોતે જ પ્રશ્ન પૂછી પોતે જ ઉત્તર પણ આપે છે વોટ ઇઝ પર્સનલ કોલિંગ ઇટ ઇઝ ગોડ્સ બ્લેસિંગ ઇટ ઇઝ ધ પાથ ધેટ ગોડ ચોઝ ફોર યુ હિયર ઓન અર્થ હવે આ જવાબને સ્વીકારીએ તો જીવન લા જવાબ બની જાય એ સાદો અવાજ નથી એ અવગણી શકાય તેવો સંદેશ નથી કારણ કે એ પર્સનલ કોલિંગ તો મારા જીવનનો માર્ગ બતાવે છે એ અવાજ ચૂકાય જાય તો જીવનનો રાહ ફંટાઈ જાય કારણ એ અવાજની તો ઉત્સાહની ભાષા છે આ અંતઃકરણનો અવાજ શું છે તે પરમના આશીર્વાદ છે આ પૃથ્વી પર તમારા માટે પરમ પરમતત્વએ કંડાવેલો એ માર્ગ છે જ્યારે આપણે કંઈક એવું કરીએ કે જેને લીધે આપણે ખૂબ જ ઉત્સાહ અનુભવીએ ત્યારે આપણે તે માર્ગને અનુસરતા હોઈએ છીએ એમાં પણ મુશ્કેલી આવે ત્યારે તો પરમ તત્વનો અવાજ આજ્ઞા જેવો લાગે અને તેને કશું જ વિચાર્યા વગર અનુસરવા લાગી જઈએ છીએ કિમિયાગર નામથી જેનું ગુજરાતી ભાષાંતર થયું છે એલકેમિસ્ટ પુસ્તકમાં ઘેટા ચરાવવા નીકળેલા એક ભરવાડ છોકરાની કથા છે તે ગુરુકુળમાં ભણ્યો છે તેને વાંચવાનો શોખ છે તેને પાદરી થવું ન હતું ખૂબ ભમ ભમવું હતું તે પુસ્તક સાથે જ રાખે છે અને રાત્રે સૂતી વખતે પુસ્તકને ઓશિકું બનાવી શાંતિથી ઊંઘી જવા ટેવાયેલો છે તે વાતોળીઓ છે તે થાક્યા વગર મથ્યા કરવાનો શોખીન છે તેની સાથે ચાલતા ઊંટ ચાલક સાથે ભરવાડના છોકરાને મૈત્રી થઈ ગઈ છે એકવાર ઊંટ ચાલકે પોતાની વાત કરી હું અલ કૈરમની નજીકમાં રહેતો હતો મારે મારો ફળનો બગીચો હતો મારા બાળકો હતા અને એક એવી જિંદગી હતી કે હું મરું ત્યાં સુધી એ બદલાય તેવી નહોતી એક વર્ષે ખૂબ સરસ પાક થયો અને અમે બધા મક્કા હજ કરવા પર ગયા અને એ રીતે મેં મારા જીવનની આજ સુધી પૂરી ન કરેલી ફરજ પણ પૂરી કરી દીધી હવે હું શાંતિથી ખુશીથી મોતને ભેટી શકું પણ ત્યાં જ એક દિવસ ધરતી ધ્રુજવા લાગી અને નાઇલ નદીનું પાણી કિનારેથી ધસી આવ્યું આવું મારી સાથે થાય તે હું માની જ નહોતો શકતો મારા પડોશી મારી પત્ની મારા બાળકો અમે સૌ ડરી ગયા જમીન તો ખલાસ થઈ ગઈ અને મારે હવે જીવન નિર્વાહ માટે કંઈ બીજું કરવાનું જરૂરી બન્યું એટલે હું હવે આ ઊંટ ચાલક બન્યો છું પણ પહેલી મુશ્કેલીને લીધે હું અલ્લાહની આજ્ઞાને સમજી શક્યો મને એવો સંદેશો મળતો રહ્યો કે જો લોકો પોતાને જરૂરી અને જોઈતું મેળવવાને સક્ષમ હોય તો તેમણે અજાણ તત્વોનો ડર નહીં રાખવો જોઈએ દોસ્ત મને ત્યારે સમજાયું કે આપણી પાસે છે કે જતા રહેવાનો ડર આપણને રહે છે પછી તે આપણી જિંદગી હોય કે માલિકીની ચીજવસ્તુ કે મિલકત પણ જ્યારે આપણે સમજીએ કે આપણા જીવનની કથા અને આ દુનિયાનો ઇતિહાસ એક જ હાથે લખાયેલ છે ત્યારે આપણા ડરનું બાષ્પીભવન જ થઈ જાય છે જીવનમાં કશુંક નોંધપાત્ર કરનાર વસ્તીઓ પોતાના અંધકરણના અવારને જ અનુસર્યા છે કારણ આ હસ્તીઓને બે સત્યો હંમેશા સંભળાયા છે એક જીવન રણ છે રણમાં પ્રવેશ કરો પછી પાછા જવાનું નામ ન લેવાય અને તમે પાછા ન જઈ શકો તો આગળ જવાના શ્રેષ્ઠ રસ્તાની જ તમારે ચિંતા કરવી જોઈએ બાકી બધું પરમ તત્વ પર છોડી દેવાનું જોખમ પણ અને બીજું જ્યારે આપણે કંઈક મેળવવાની ઈચ્છા મનથી કરીએ છીએ ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે આવે છે અને આવે છે સ કા સહારાઢૂંઢતા હે તો કસકા સહારા